એ રામ રામ. ત્રણ દિવસ પહેલાં રામ ઉત્સવ આપણે ઉજવ્યો અને આવતીકાલે એક રાષ્ટ્રનો ઉત્સવ પ્રજાસત્તાક દિન ઉજવવાના છીએ. એક શાળામાં શિક્ષકે પૂછ્યું કે 15 ઓગસ્ટ આઝાદ દિન અને 26 જાન્યુઆરી આ પ્રજાસત્તાક દિન, બે વચ્ચે શું ફરક? તો શિક્ષકો વિદ્યાર્થીએ ખૂબ જવાબ આપ્યા, પણ એક જવાબ બહુ સરસ હતો. એક વિદ્યાર્થીએ કીધું કે આઝાદ દિન, આપણે આઝાદ થયા ને 15 ઓગસ્ટ, ત્યાં સુધી ગાંધીજી કેન્દ્રમાં હતા અને ત્યાર પછી આ પ્રજાસત્તાક પર્વ ઉજવીએ છીએ, એ 3 વર્ષ સરદાર કેન્દ્રમાં હતા. ગાંધીજીએ રામ રાજ્યની કલ્પના કરેલી અને સરદારે અખંડ ભારતની કલ્પના કરી અને સાકાર પણ કર્યું. ગઈકાલે એક દાદા મને મળ્યા અમારી સોસાયટીમાં જ, અને વાત નીકળી, એને બહુ સરસ વાત કરી. રામ રાજ્ય છે જીવતા આવડે તો, બહુ મોટી વાત છે કે અમે બધું જોયું છે, વેઠ જોઈ છે, ગુલામી જોઈ છે, આ રામ રાજ્ય છે જીવતા આવડે તો. બસ એ સારું જીવવા માટે, સારું વિચારવા માટે, નાગરિક તરીકે ધબકવા માટે આપણે વિચારોનું વાવેતર કરીએ છીએ. અને એટલે જ એવા 45મા થર્સડે થોટના મણકામાં આજે ખૂબ ગૌરવ થાય, કારણ કે આજનો દિવસ એ રાષ્ટ્રીય મતદાતા દિવસ પણ છે, એનો આપણે વિશેષ ગૌરવ છે. અને આજના દિવસે નિરંજનાબા અહીંયા પધાર્યા છે, આજે આપણે ધન્ય થયા છીએ. આમ કલ્પના તો કરો, સરદારની પ્રતિમા અહીંયા મૂકાશે એટલી વાત સાંભળીને આપણાથી તાળી પડી જાય. તો જે સરદારની આંગળી પકડીને એ સ્વરાજ આશ્રમના ગાર્ડનમાં ફર્યા હશે, એ નિરંજનાબા અહીંયા ઉપસ્થિત છે, આપણે કેટલા ધન્યતા. ભાવેશભાઈ જ્યારે જ્યારે વાત કરે કે અહીંયા સરદાર સાહેબની 41 ફૂટ મોટી મૂર્તિ મૂકીશું, સામે મણિબેનની આપણી મૂર્તિ મૂકીશું, એ જે વાત કરે ને ત્યારે દરેકના મનમાં ખુશખુશાલ થાય, આપણે ખુશી થાય. પણ કલ્પના તો કરો, એ સરદાર સાહેબ અને એ મણિબેનના ખોળામાં બેસીને જેનું બાળપણ વીત્યું છે, એના માથા પર સરદાર સાહેબને મણિબેનનો હાથ ફેર્યો છે, એવું વ્યક્તિત્વ આપણી સામે છે, કેટલા ધન્યવાન અનુભવી શકે, કલ્પના જ નથી થતી. સરદાર સાહેબની ઊંચાઈ તો જુઓ, એની નજીક આપણે નહીં જઈ શકીએ એવું એની પ્રતિભા, પણ એ સરદાર સાહેબના ખંભા પર બેસીને સેતુર ખાધું છે, એવા બાળપણના આ નાની અહીંયા ઉપસ્થિત છે. કેટલી કલ્પના કરી શકીએ એની, એને એને આજે એમ થાય કે નિર્ણા બાને જ એના વિશે વાતો કરીએ, એ તો બા પોતે કંઈ કહી નથી છે કે રમણીકભાઈ કેટલું એનામાં છે. અને એને વાત કરીને એના પપ્પા ઉત્તમચંદ શાહ, એને એના મમ્મી સંતોકબા, નિર્ણાબેન એનું ત્રીજું સંતાન, મોટા ભાઈ પછી બેન અને આ નાની, એટલે સરદાર સાહેબ હંમેશા એને નાની કહેતા, અને આજે પણ કોઈ નાની કહે ને તો એને સરદાર સાહેબ નિર્ણાબેનને યાદ આવે છે, એવા નિર્ણાબેન અહીંયા ઉપસ્થિત છે. એના પપ્પા એ ગાંધી વિચારોથી રંગાયેલા અને સ્વાતંત્ર્ય સેનાની, એ ગુજરાત વિદ્યાપીઠમાં અમુલકભાઈ એ નોકરી કરતા, 40 રૂપિયા એ વખતનો પગાર, અને જ્યારે સ્વરાજ આશ્રમ શરૂ કરવાની વાત આવીને ત્યારે કે તું ઉત્તમ જઈશ, કે એના માટે તું જઉશ ને, શું પગાર લેશ, કે મને 40 મળે છે ને, મારે 40 નું જો તો મને ખાલી 35 રૂપિયા આપજો, હું એ સ્વરાજ આશ્રમમાં 5 રૂપિયા જતા કરીને આશ્રમને નિભાવવા અહીંયા આવેલા. એમના આ સંતાન છે. અને નિર્ણાબાને આજે આપણે કદાચ આમ પગે લાગીએ કે જેટલું કરીએ એટલું ઓછું છે, આપણે કોઈને સદેહ નથી જોયા એવા સ્વાતંત્ર્ય સેનાનીઓની સાથે એનો ઉછેર થયો છે. વિચાર તો કરો, એને સરદાર મળ્યા, એને મણિબેન મળ્યા, એને પૂજ્ય મોટા મળ્યા, અને ગાંધીજી તો દર 10મી ડિસેમ્બરથી 10મી જાન્યુઆરી સુધી એક મહિનો રહેવા આવતા ત્યાં. એ 36 થી 42 સુધી એની કન્ટિન્યુટી જળવાઈ રહેલી, અને એક મહિનો
દેશભરના નેતાઓ ત્યાં આવે રે, અને ત્યારે આ નાનકડી નાની બધાની સાથે ફરે. અને સરદાર સાહેબની તો લાટકી હતી, એ જે વાનર સેના બનાવી હતી ને, એ વાનર સેના નિર્ણયબેન લીડર હતા, એટલું કામ કરતા. કદાચ ગમે એવી મિટિંગ ચાલતી હોય ને સરદાર સાહેબનું કામ પડે ને, તો કોઈ એના રૂમમાં ન જઈ શકે, એક જ વ્યક્તિ જઈ શકતી હતી અને આ નાની જઈ શકતી હતી, એવા નિર્જનાબા અહીંયા ઉપસ્થિત છે. એણે ગાંધીજી સાથે સમય ગાળ્યો છે, એમણે રવિશંકર મહારાજ સાથે, વિનોબા ભાવે આપણા પહેલા રાષ્ટ્રપતિ થયા ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદ, એણે પણ નિર્જનાબાના માથા પર હાથ મૂકેલો છે. આવું વ્યક્તિત્વ મને એવું લાગે છે કે આ સ્વતંત્ર ભારતના આપણે જાણીએ છીએ એમાંથી એક એવું પુષ્પ છે કે રાષ્ટ્ર માટે એણે કામ કર્યું હોય, એવા નિર્જનાબા જે અહીં આવ્યા છે ને, ધન્ય ધન્ય અનુભવીએ છીએ, ધન્ય ધન્ય અનુભવીએ છીએ. એક ઘટના, સરદાર સાહેબની કેટલી સરળતા અને નાનીને એટલે કે નિર્જનાબાને એ સાનિધ્ય કેવું મળ્યું હશે, એ ભારત આઝાદ થયું, લોકસભા ચાલે, નિર્જનાભાઈ કીધું એમ એને જોવા માટે બોલાવ્યા, અને સાંજે એ લોકસભા ચાલતી ત્યાં તો ગયા, ખુરશી પર બેઠા, સાંજે સરદાર સાહેબે એમને ત્યાં જમવા માટે બોલાવ્યા, બધું આખી સેના અને એના બાપ બાપુજી ત્યાં ગયા. એક બાજુ અખંડ ભારત માટે હૈદરાબાદ સાથે વાટાઘાટો ચાલે, જૂનાગઢનું આ બધું ચાલે એ સમય, અને એ કલાક પહેલાં એ નિઝામુદ્દીનને કેમ સરેન્ડર કરો એની વ્યૂહરચના લશ્કર સાથે ઘડે, અને પાછા ટેબલ પર બેસીને આવીને જમતા જમતા એક શબ્દ બોલ્યા, નાની આપણે પેલું ઝાડ વાવ્યું તો એને કેવું છે, તો નાની સહજતાથી બોલી દીધા, સરદાર એને બાપુજી કહેતા, બાપુજી એને પીળા ફૂલ આવ્યા છે. એ નાનકડી નિંજનાબેન આ ઉપસ્થિત છે, કેટલું એનું તાદમ્ય. અને મને આજે આનંદ થાય છે કે આપણે આવા વ્યક્તિત્વને મેળવી શક્યા. આવતીકાલે પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરવાના છીએ, એક નાગરિક તરીકે આપણે ખૂબ આનંદ અનુભવવાના છીએ, એવા સમયે આઝાદીની લડતના વ્યક્તિઓને પાણી પાયું છે, ચા પાયું છે, ફળ ખવડાવ્યા છે, એને ફેરવા છે, એની આગતાસ વાગતા કરી છે, એવું હીર, એવું ભારતનો ખરા અર્થનો આ રતન છે કે આવું એને તક મળી છે, એને જેટલી તાળીઓથી વધાવે તેટલા ઓછા છે. આજે મહિલાનો મંચ છે, એક વ્યક્તિ બીજા માટે કેટલું કરી શકે. આ નૈનાબેન કાતરોડિયામાં ઘણા આપણે બધા ઓળખીએ છીએ, એક સામાન્ય ગૃહિણી એના બાળકોને ભણાવવા માટે ચિત્ર શીખે છે, ને આજે ચિત્ર કલાગુરુ બનીને નામ રોશન કર્યું છે, એવા નૈનાબેન કાતરોડિયા અહીંયા ઉપસ્થિત છે. ગઈ 31 ઓક્ટોબરે સરદાર સાહેબની વિરાટ રંગોળી કાગવડમાં એણે બનાવી હતી, અને એ પણ રેકોર્ડ એણે મેળવ્યો છે, એવા નૈનાબેન. અને આખો દેશ રામમય બન્યો ત્યારે 11,000 ચોરસ ફૂટમાં રામ અને મંદિરની રંગોળી પૂરનારની એને પણ વિશ્વ રેકોર્ડ કર્યો હોય, એવા નૈનાબેન આવે છે. તમે જ્યારે કંઈક કરો ને રાષ્ટ્ર માટે, રાષ્ટ્રનો ભાવ તમારામાં જાગે, ત્યારે નાગરિક તરીકે આપણે ખીલતા હોઈએ છીએ, નાગરિક તરીકેનો આપણે ગૌરવ અનુભવતા હોઈએ છીએ. એવા જ અહીંયા વૈશાલીબેન છે, શિક્ષક શિક્ષક જ ભણાવે એવું નથી, શિક્ષક ધારે તો કેટલું કરાવી શકે. જાત મહેનત કરીને એની આ નગર પ્રાથમિક શાળા સમિતિ ક્રમાંક 16 ઈશ્વર પેટલીકર કન્યા વિદ્યાલયના બેન વૈશાલીબેન આચાર્ય છે, સૌથી વધુ બાળકોને સ્કોલરશિપ મેળવવાનો રેકોર્ડ હોય તો એમની શાળાનો છે, એમની મહેનતનો છે. એના કરતાંય વિશેષ જન્મદિવસે ચોકલેટ નહીં, વીરાંજલી બોક્સમાં પૈસા નાખીને ભેગા થયેલા સૈનિકોના પરિવાર માટે આપવાનું અવિરત કામ કોઈ સ્કૂલમાં થતું હોય તો વૈશાલીબેન અહીં અંશાબેન છે, એમની શાળામાં થાય છે. આ રાષ્ટ્રભાવ છે, આ રાષ્ટ્ર પ્રત્યેનો આદર છે, રાષ્ટ્ર માટે નાગરિકત્વ તમે અભિવ્યક્ત કરો છો, એવી એક ઘટના છે. એવા વૈશાલીબેન, કેસર તો કેસર જ છે, રેખાબેનને અને એના પપ્પાને અભિનંદન આપું છું કે આ નાનકડી કેશરને તમે સરસ મજાનો કંઠ નો આપ્યો અને આવું સરસ ગાય છે. કેશર, તને ખૂબ ખૂબ અભિનંદન આપીએ છીએ.
આ વિઠ્ઠલભાઈની દીકરી આજે યોગાનું કાલે કેનેડાથી આવીને આજે અહીંયા આવીને બેસાડી દીધી. આનંદ એટલે થાય કે એનો ભલે ગામડામાં જન્મ નથી થયો, આપણી વચ્ચે સુરતમાં જ થયો છે, પણ ભણીને જાય તો કેનેડામાં ગવર્મેન્ટનું આપણે ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટ એવું ટેક્સેશન વિભાગ છે, એના એ અધિકારી તરીકે કામ કરે છે. અને એના પપ્પાનો ઘણો પગાર છે, પણ એના પપ્પા કરતા 4 ગણો પગાર, એટલે 84 લાખ રૂપિયાનો, 84 લાખ રૂપિયાનો. જ્યારે દીકરી સવાય થાય ને, દીકરો સવાય ત્યારે મા બાપને જાજો આનંદ થાય, એટલે દીકરા તારું અમે અભિવાદન કર્યું છે. કેટલી વાતો કરવી, આજે રાષ્ટ્રભાવના આવા બધા વ્યક્તિને જોઈને ખૂબ આનંદ થાય. ગત ગુરુવારે મેં ખુશીનું મેઘધનુષ કીધેલું અને મને આનંદ થયો કે ભુવા સાહેબ, એક સમીરભાઈ અને 2-3 જણાએ ક્વેરી મોકલી બીજે દિવસે કે અમે વિડીયો સાંભળ્યો, તમે મેઘધનુષમાં 7 ખુશી માટે 1 ખુશી તમે ભૂલી ગયા છો. પહેલાં તો એને તાળી પાડીએ કે મારું વાંચે છે, મારું વવાઈ ઉગે છે. બસ એ જે ખુશી ભૂલાઈ ગઈ હતી એ ખુશી હતી નીતિથી જીવો, નૈતિકતા હોય અને એ તમે એનું ગૌરવ અનુભવો તો એ બહુ મોટી ખુશી છે. એટલે સારા નાગરિક બનીએ ને એમાં સૌથી વધુ ખુશી છે, એવું એક ખુશી હતી. ખુશી માટે ગયા, થોટ્સ બહુ સરસ હાર્દિકભાઈએ વિચાર વ્યક્ત કર્યા. એમાં કેવું રીતે કોઈ ખુશી હોય તો સલકાવવું જોઈએ, પણ એમાં કોઈક ભીંજાવવા પણ જોઈએ, એ એનું હાર્દ છે. શૈલેષભાઈએ પણ બહુ સરસ વાત કરી, ખુશી વ્યક્ત થવી જોઈએ, ખુશી માટે એક સારા વ્યક્તિ બનવું જોઈએ. આપણે આજના વિચાર તરફ જવું હોય તો ચોક્કસ કહી શકીએ. સરદાર સાહેબે, એ પહેલાં ગાંધીજીની વાત કરું, આ સ્વરાજ આશ્રમ કેમ શરૂ થયો ખબર છે? 1930માં જ્યારે ગાંધીજીએ દાંડી યાત્રા કાઢવાની હતી ને સાબરમતી આશ્રમમાં એણે સંકલ્પ કર્યો કે હું કૂતરાના મોતે મરીશ, પણ જ્યાં સુધી આઝાદી નહીં મળે ત્યાં સુધી હું આ સાબરમતી આશ્રમમાં પગ નહીં મૂકું, એવો સંકલ્પ કરેલો. ત્યારે એવું થયું કે હવે આઝાદીને લડવીએ ક્યાં જશે, આશ્રમમાં ગાંધીજી નહીં આવે તો. અને એના વિકલ્પ રૂપે આ બારડોલીમાં આ સ્વરાજ આશ્રમની સ્થાપના થયેલી. અને સ્વરાજ આશ્રમમાં પહેલે જ દિવસથી ઉત્તમચંદભાઈએ અને સંતોકભાઈએ આશ્રમને આશ્રમ બનાવ્યો અને દેશ બના સ્વાતંત્ર્ય સેનાનીઓ ત્યાં રહ્યા. ભાઈ, આને અટકાવવા નથી કોઈ કહેતું? ગાંધીજીનો જે રીતે શબ્દ હતો કે હું બિલાડા કૂતરાને મોતે મરીશ, પણ સાબરમતી આશ્રમમાં હું પાછો નહીં આવું, એમ સરદાર વલ્લભભાઈનો એક વાક્ય બહુ બધા યાદ કરે છે કે મને રાષ્ટ્રહિતના જ સ્વપ્નો આવે, બીજા કોઈ સ્વપ્ન જ નથી આવતા. આ સામાન્ય વાત નથી. સરદાર એવું કહેતા, મને સ્વપ્નો આવે છે માત્ર રાષ્ટ્રહિતના જ આવે છે. એ રાષ્ટ્રહિત બહુ મહત્વનું છે અને આજે નાગરિક દિવસ છે, મતદાતા દિવસ છે, ત્યારે આ શબ્દને બરાબર યાદ રાખજો. રાષ્ટ્રહિત આપણા શ્વાસે શ્વાસે હોવું જોઈએ તો આપણે ખરા નાગરિક કહેવાઈએ. સરદાર સાહેબના વિચારો જેમાં વવાણા છે નિર્જનાબા, એના બે વાક્યો નાના બાળકોને એ જેમ સરદાર સાહેબ શીખવાડતા, એ બે વાક્યો નિર્જનાબાએ એના જીવન મંત્ર બનાવેલા, એ આજે બોલતા કદાચ ભૂલી ગયા છે. એના બે વાક્યો, એક વાક્ય જે રાષ્ટ્રહિતમાં ન હોય એ કામ ક્યારેક કરવું જ નહીં, જે રાષ્ટ્રહિતમાં ન હોય એ કામ ક્યારેક કરવું જ નહીં, અને જે કામ સમાજહિતમાં હોય એ કામ હંમેશા કરવું. આ બે વાક્યોથી નિજનાબેન જીવા છે. આપણા સબજીભાઈ ધોળકિયાનું બહુ મહત્વનું એક વખત એણે વાત કરેલી કે આપણે કોઈ કામ, કોઈ ધંધો, કોઈ પ્રવૃત્તિ, કોઈ સેવા, આપણે કાંઈ પણ કરીએ ને ત્યારે 2-5 વિચાર કરવાના હોય. પહેલું કે આપણે આ ધંધો કે આ કામ કરીએ છીએ એમાં આપણને કાંઈ નુકસાન નથી થતું ને, એક. આપણે આ ધંધો વ્યવસાય પ્રવૃત્તિ કરીએ છીએ
એમાં આપણા પરિવારને કંઈ નુકસાન નથી થતું ને, તો કરવું. ત્રીજું, આપણે આ કામ કે સેવા પ્રવૃત્તિ કરીએ છીએ એ સમાજને કંઈ નુકસાન નથી થતું ને, તો કરવું. અને ચોથું, આપણે જે કામ સેવા કે પ્રવૃત્તિ કરીએ રાષ્ટ્રને કંઈ નુકસાન નથી થતું ને, તો કરવું. આ ચાર માપદંડમાં યશ હોય ને તો કામ કરીએ, તો એક સારા પ્રગતિશીલ નાગરિક તરીકે કામ કર્યું કહેવાય. આ બહુ મહત્ત્વનું છે અને એટલે જ આજના વિચાર તરફ આપણે જવું છે. અને આજે આવો સરસ દિવસ છે ત્યારે સરસ વિચાર આપવાનો મારો પ્રયાસ છે કે કામમાં, કાર્યમાં, કામમાં રાષ્ટ્રીય ભાવ ભળે ત્યારે જ નાગરિક તરીકેનો ગૌરવનો અનુભવ થાય. યાદ રાખજો, જ્યારે કામમાં રાષ્ટ્રનું હિત ભળે, રાષ્ટ્રભાવ ભળે, ત્યારે જ એક નાગરિક તરીકેના ગૌરવનો અનુભવ થાય. એ જ્યારે વૈશાલીબેન આ બાળકો માટે વિરાંજલી બોક્સ, તો મજા આવે કે આપણે કંઈક કરીએ છીએ. આખી જિંદગી દિલ આપી દીધું, જીવન આપી દીધું એવા નિજનાબા, તો રાષ્ટ્ર માટે જ્યારે કામ કરીએ ને ત્યારે જ આપણને એક નાગરિક તરીકેનો ગૌરવ થાય અને ગૌરવ લેવું જોઈએ. પણ હમણાં રામ રાજ્યની વાત આવી, ઓલા દાદાએ કીધું, મને બહુ લાગી આવ્યું કે રામ રાજ્ય તો છે જીવતા આવડે તો. ખરેખર ઘણા વ્યક્તિ બોલતા હોય, કોઈ એમ કહે ને મારે સેવા કરવી છે, એટલે ઘણા એવું કહે કે ભાઈ તું કોઈને નડમાં ને તોય મોટી સેવા છે. આ સારા નાગરિકની આ નિશાની છે, કોઈને નડીએ નહીં ને તોય આપણે સારા નાગરિક છીએ. અને એના અનુલક્ષમાં જો વાત પૂરી કરવી હોય તો એમ કરે, બહુ સરસ શબ્દ યાદ રાખજો, કોઈ કોઈને, કોઈ કોઈને નડે નહીં, નુકસાન ન કરે, ન શોષણ કરે, તે રામ રાજ્ય છે. કોઈ કોઈને ન નડે, ન નુકસાન કરે, ન શોષણ કરે, તો એ રામ રાજ્ય છે. આ રામ રાજ્ય બનાવવું એ નાગરિકોના હાથમાં છે અને નાગરિકનું કર્તવ્ય આપણે બરાબર જાણતા હોવા જોઈએ. એક આચાર્યનું કર્તવ્ય કેટલું સરસ, વિદ્યાર્થીને રાષ્ટ્રીય ચેતના ભરી. અહીંયા નૈના બહેન છે તો એણે સરદારની પ્રતિમાની, સરદારના ફોટાની આખી રંગોળી પૂરી, ગઈકાલે 22 તારીખે રામની રંગોળી પૂરી. એ રાષ્ટ્રભાવ હતો, એ એનું કર્તવ્ય છે માણસનું કે મારે રાષ્ટ્ર માટે કંઈક કરવું. અને એ વિશે કહેવું હોય તો એટલું જ કહી શકાય, કર્તવ્ય વિશે કહેવું હોય તેટલું જ કહેવાય કે માણસનું કર્તવ્ય, કર્તવ્ય ખરું કર્તવ્ય નાગરિક ધર્મ બજાવવામાં છે. કર્તવ્ય એટલે શું? ધર્મનો કઈ, ધર્મ એટલે શું? કર્તવ્યનું પાલન કરવું એ જ ખરો ધર્મ. એમ કર્તવ્યનું પાલન કરવું એ નાગરિક ધર્મ છે. હું નાગરિક તરીકે મારે કેટલું ધ્યાનમાં રાખવું, નાગરિક તરીકે મારે શું ધ્યાનમાં રાખવું, એ આપણો ધર્મ છે, એ સાચો છે. અને આ રામની બહુ વાત આવી હતી ત્યારે એક બે બેનર પણ મેં બહુ વાંચ્યા અને ગમ્યું કે આ છે, પણ એમાંથી પકડનારા કેટલા. સરસ એક પોસ્ટરમાં લખ્યું હતું, રામ કરતાય રામ નામ મોટું છે, રામ કરતાય રામ નામ મોટું છે, અને દશરથના રામ કરતાય તમારા હૃદયમાં રહેલો રામ એ બહુ મોટો છે. આ સમજવાની રામ એટલે શું? મેં એક વખત કીધું કે સ્વાધ્યાય પરિવારના બેનરમાં હતો, તમારા હૃદયમાં રામ છે એને ઓળખો. અને રામનું નામ મોટું છે એમાં તો તથ્ય છે જ. વાલ્મીકી લુટારામાંથી વાલ્મીકી ઋષિ બન્યા હોય તો રામ નામને કારણે બન્યા છે. એ રામ રામ કરતાં કરતાં મરા મરા બોલવા માંડ્યા તો એ ઋષિ તુલ્ય બની ગયા. એટલે રામની બહુ મોટી તાકાત છે, એ આપણે સમજવાનું છે. ખુશીની વાત ગયા થોટ્સમાં હતી ને, તો ખુશી અનુભવ માટેને એક ટ્રીક કહું. તમે વર્તમાનમાં જીવો ને તો ખુશી આપોઆપ આવે, બસ યાદ રાખો. કે ભૂતકાળમાં જતા રહીએ છીએ કે ભવિષ્યમાં જઈએ છીએ ત્યાં જ આપણી ચિંતા છે. વર્તમાનમાં જીવો, અને વર્તમાનમાં જીવવા માટે વિચારોને કંટ્રોલ કરવા પડે, અને વિચારોને કંટ્રોલ કરવા માટે શ્વાસોશ્વાસને કંટ્રોલ કરવા પડે, અને શ્વાસોશ્વાસને કંટ્રોલ કરવા માટે રામ નામ મોટું હથિયાર છે એ સમજવું પડે.
આજે રામ અને નાગરિકને આપણે સાથે જોડીએ છીએ તો રામ રાજ્યના એક સારા નાગરિક તરીકે આપણે આગળ વધી શકીએ. અને છેલ્લી વાત આ વિચારોમાં કેવી છે, દરેકના દરેકમાં મારાપણું જો વિચારીએ ને તો નાગરિકત્વ ખીલે છે. મારાપણું, મારો દેશ, આપણે પ્રતિજ્ઞા વાંચતા ને, ભારત મારો દેશ છે, બધા ભારતીયો મારા ભાઈ બહેન છે, એ મારું, આ બધા મારા છે, તો એ નાગરિકત્વ ખીલે. મને બરાબર યાદ છે બેન વિશે મેં વાંચેલું, એક દિવસ એક આદિવાસી મહિલા સાવણી વેચતી હશે એ લઈને રમણીકભાઈ બેન પાસે આવે છે અને કહે છે કે બેન અમારી દીકરીને ભણાવો ને. તો બેન કે કાંઈ વાંધો નહીં, મૂકી જા. તો પછી એ 3 સાવરણી આપે છે કે બેન અમારી પાસે કાંઈ છે નહીં, અમે સાવરણી વેચવાનો ધંધો કરીએ છીએ, આ હું 3 સાવરણી આપું છું, મારી દીકરીને તમે ભણાવી દે. 3 સાવરણીમાં બેને એ ડૉક્ટર રામીબેન અત્યારે છે દીકરીને ડૉક્ટર બનાવી દીધી. ફીમાં માત્ર 3 સાવરણી આપી છે અને એ બેનની દીકરી પ્રજ્ઞાબેન પણ ડૉક્ટર બન્યા અને ઉલી દીકરી જે 3 સાવરણી ફીમાં મળી હતી એ ડૉક્ટર રામી એ પણ ડૉક્ટર બન્યા. આમ 3 સાવરણીમાં ડૉક્ટર બનાવ્યા. એટલે શ્રદ્ધાના વિચારો હતા ને કે ગરીબની સેવા કરવી જ ઈશ્વર સેવા છે. એ ત્યાં સરદાર કન્યા આશ્રમ બારડોલીમાં ચલાવે છે. 1966માં એ કન્યા આશ્રમ બેને શરૂ કરેલો છે. આજે કેટલા વર્ષ થયા એ ચલાવે છે. આવું સરસ વ્યક્તિત્વ આજે મળ્યું. એક સારા નાગરિક બનીએ તો મને એવું લાગે છે કે આપણે એક રાષ્ટ્રને વધુ રામ રાજ્ય તરફ લઈ જશું. અને છેલ્લે થર્સડે થોટની એક્શન, બસ આજની એક્શન તો સ્વાભાવિક છે કે સારા નાગરિક બનીએ, પણ જાહેર સ્થળોએ સારું વર્તન કરીએ એ સારા નાગરિકનું એક લક્ષણ છે. આપણે કોઈ પણ જાહેર સ્થળે જઈએ ત્યારે સતત એવો અહેસાસ કરીએ કે હું આ દેશનો નાગરિક છું, આ બધા મારા છે, આ સંપત્તિ પણ મારી છે, આ નાગરિકો પણ મારા જ છે, એટલે વર્તન ઓટોમેટિક આપણું પોઝિટિવ થશે. બસ સારું વર્તન કરીએ જાહેર સ્થળોએ આજનો આ એક્શન છે આપ સૌનો. અને આજે મને 2-3 આનંદ વધારે છે કે ભાઈ મારકણા સાહેબની ટીમ કોઈ આવી છે? આજ નથી આવી. હા છે કે ભાઈ મારકણા સાહેબ. અને આજે મને ખૂબ આનંદ થયો. પહેલો સૌથી વધુ આનંદ તો મારા વાઇફ થર્સડે થોટમાં આવે છે એનો મને છે, તમને ખબર છે. એ ખૂબ આનંદ છે. અને મેં કીધેલું કે તમે જેને ખૂબ ચાહતા હો અને એના જીવનમાં પરિવર્તન લાવતા હો, લાવવાને ઈચ્છતા હો, તો એ વ્યક્તિને તમારે લાવવા જોઈએ. એટલે મારું એક કામ મારું પૂરું થયું છે. પણ આજે મારા ગામના મિત્રો આવે છે એટલે મારું બીજું કામ પૂરું થયું છે. અને આજે અમારા સુરતમાં રહેતા ભાલાળા પરિવારની યુવા ટીમ, આખી ટીમ આવી છે, એટલે આજે મને ખૂબ આનંદ છે. એમને હું આવકારું છું. બસ ફરીવાર એક જાગૃત નાગરિક બનીએ એવી અપેક્ષા સાથે ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ.